पड़छंद काया एवाज विशाल दिल अने दिमाग मड़तावड़ो स्वभाव जरे मन मुकीने नाची उठे त्यारे मौजिला जीवने चूमी लेवानु मन थाय एवी सहज विभूति एटले जोसेफ मैकवान। तेमना मुखमाथी निकळतो उद्गार बेटा सौना हृदयने झणझणावी जतो। ए ज्यारे माथे हाथ मुकता तो थती प्रेमनी वर्षा। जोसेफ इग्नास मैकवानो जन्म 9 ऑक्टोबर 1935 आणंद जिल्लाना त्रणोल गामे थयो। तेमना मोसाळमां जन्मेला जोसेफ भाईनुं वतन आणंद जिल्लानुं ओडगाम। બાળપણમાં માના મૃત્યુ પછી ખૂબ જ સંઘર્ષમય જીવન જીવ્યા। માતૃપ્રેમની ઝંખના જીવન પર્યંત રહી। મારો જન્મ ઈસવીસન 1935 અને 5 કે 6 વર્ષની મારી ઉંમરમાં મારી માતાનું અવસાન થયા પછી મને ખબર છે કે લગભગ 1945 એટલે મારી 10 વર્ષની ઉંમરથી 11 વર્ષની ઉંમરથી એ વખતના આપણા ગામડા એ પછાત અવસ્થામાં શિક્ષણ બહુ ઓછું, લોકોમાં ધાર્મિક જાગૃતિ ઓછી, વળી પાછી મિશનો વચ્ચેની હરીફાઈ વધારે, મેથોડિસ્ટ મુક્તિ ફોજ આ બધા મિશનો ગામે ગામ પથરાયેલા, ત્યાં કેથોલિક ધર્મ અથવા તો આપણો સંપ્રદાય એની તાવડી પણ જરાક આ કરી। મારા બાપુજી કેટેકિસ્ટ હતા અને લગભગ 14 સુધી એમણે કેથલિક શિક્ષક તરીકે ધર્મ પ્રચારકનું કામ કર્યું। વર્નાક્યુલર ફાઇનલ પરીક્ષા પાસ કરી શિક્ષક બન્યા। ઈસવીસન 1967 બીએ, 1969 હિન્દી વિષય સાથે એમએ કર્યું, 1971 બીએડ પાસ કર્યું। ડાકોર અને આણંદની કોલેજોમાં વ્યાખ્યાતા બન્યા, પરંતુ કોલેજના અધ્યાપકને બદલે કિશોર છાત્રોનું ઘડતર કરવાનું પસંદ કર્યું। સેન્ટ ઝેવિયર્સ આણંદમાં શિક્ષક તરીકે જોડાયા અને નિવૃત્તિ સુધી પોતાની સેવા આપતા રહ્યા। ચંદ્ર નિલય, સૂર્યનગર સોસાયટી, ઝેવિયર્સ રોડ, આણંદ તેમનું નિવાસસ્થાન, ગોષ્ઠી સ્થાન અને કાર્યાલય પણ રહ્યું। ઈસવીસન 1954 રેગીનાબેન મેકવાન સાથે લગ્ન કર્યા। તેમના 8 સંતાનોમાં 4 દીકરીઓ અને 4 દીકરાઓનો પરિવાર। જોસેફભાઈ હંમેશા કહેતા કે હું પહેલા કર્મશીલ અને પછી સાહિત્યકાર। ગોલાણ હત્યાકાંડ કે પછી તેલનારમાં મધુબેન પર બળાત્કાર અને એમના પતિનું ખૂન, કે પછી કપડવંજમાં રામાભાઈનો ખૂન, કે પછી વાસણા બોરસદમાં દલિતોના મકાનને આગ લગાડી હોય, એટલે એ જ્યારે અત્યાચારના પ્રશ્નોમાં આવતા હોય ત્યારે એમનું વ્યક્તિત્વ સાવ જુદું હતું। ત્યારે એમને ન રાજકારણની ભીક લાગતી હતી કે ન લોકો શું ધારશે પોતાના વિશે એની ભીક લાગતી હતી, કે સ્થાપિત સાહિત્યકારો શું આના વિશે પ્રતિભાવ આપશે એની એમને કોઈ ચિંતા ન હતી। ત્યારે માત્ર ને માત્ર પોતાનો સમાજ અને એને એની જે વર્વી વાસ્તવિકતાઓ છે એને કઈ રીતે બહાર લાવી, આટલું જ એમના માટે હતું। જેવી રીતે દલપતરામે એમ કહ્યું કે ગુજરાતી રૂડી વાણી રાણીનો વકીલ છું, એમ જોસેફ મેકવાન ગુજરાતની તમામ દલિત, અન્યાય પીડિત, વંચિત જનતાના વકીલ બની રહ્યા અને વકીલની ભાષા નહીં પરંતુ સાહિત્યકારની ભાષા, સંસ્કારની ભાષા, પરિવર્તનની ભાષા, એવી ભાષા કે જેમાં અસરકારકતા હતી, ક્યારેક એક એક્ટિવિસ્ટ તરીકે, એક કર્મશીલ તરીકે પણ એમની ભૂમિકા આપણે જોઈ શકીએ।
અલબત્ત મૂળભૂત રીતે એ સાહિત્યકાર હતા અને આમ જનતાના સુખ દુઃખ ને પોતાની કલમ વડે જીવંત બનાવતા હતા. જોસેફભાઈએ ચર્ચની નબળાઈઓ અને બદીઓ સામે લાલ આંખ કરી, તો બીજી બાજુ દંભી રાષ્ટ્રવાદીઓ દ્વારા ધર્મ પરિવર્તનના નામે થતા હોબાળાને જડબાતોડ જવાબ આપ્યો. તેમણે લખેલું કે ધર્માંતરથી તો અમે ન્યાલ થઈ ગયા છીએ, જો ધર્માંતર ના કર્યું હોત તો જોસેફ મેકવાન ના પાક્યા હોત. જોસેફભાઈએ ચર્ચની પણ કેટલીક મર્યાદાઓ જોઈને એની ટીકા પણ કરતા હતા અને ઘણી વખત એમણે એ ટીકાઓ કરી અને એટલાને કારણે એમને અવહેલના પણ થઈ. પણ મારે ભારપૂર્વક એ પણ કહેવું છે કે ચર્ચમાં પરિવર્તનશીલતા માટે બહુ મોટો અવકાશ રહેલો છે. જરૂર છે એ પરિવર્તન લાવવા માટે ચર્ચની મર્યાદાઓ તરફ, ચર્ચની મર્યાદાઓ પ્રત્યે આંગળી ચીંધનારા શૂરા પૂરા લડવૈયા, અને જોસેફ મેકવાન એવા એક લડવૈયા હતા. લોકમાનસમાં દલિત શબ્દની વ્યાખ્યાનો એક જુદો જ અર્થ છે, એટલે એ રીતે દૂત સીધો ઉઘાડમાં ના આવ્યો કે ચાલો આપણે દલિતોની આ જાતની તરફેણ કરીએ. પણ ધીરે 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 છેલ્લા 25 વર્ષના ગાળામાં આજે આપણે જોઈ શકીએ છીએ કે દૂતમાં દલિતોની તરફેણ કરવાની જે બાબત છે એ પ્રાધાન્ય ભોગવી રહી છે અને મોટાભાગના લોકો એમાં સહયોગ આપી રહ્યા છે. જોસેફભાઈને ગાવાનો અને સંગીતનો પણ શોખ હતો. એમણે વર્ષો સુધી કેથલિક દેવાલય આણંદમાં ગીત સંગીત જૂથનું સંચાલન કરેલું. કોમવાદીઓ અને કટ્ટરવાદીઓના કારસાઓને ખુલ્લા પાડવામાં જોસેફભાઈએ કોઈની પણ શેશરમ રાખી નથી. બાબરી ધ્વંસ, ગોધરાકાંડ પછીનો જનસંહાર, ડાંગના બનાવ કે લઘુમતી સામેના અત્યાચારો વખતે તેઓ ખુલ્લેઆમ અભિવ્યક્ત થયા. સર્વધર્મ સંભાવ, શાંતિ અને ભાઈચારાના પ્રયત્નોમાં સતત સક્રિય રહ્યા. હિન્દુ, બૌદ્ધ કે ઇસ્લામ પ્રત્યેનો તેમનો અભ્યાસ અને પ્રેમ સરાહનીય હતો. ઈસવીસન 1956 થી 1964 સુધી લખ્યું, ત્યારબાદ લાંબા સમય સુધી લખવાનું છોડી દીધું. ફરી 1982માં મારું કોણ આ વાર્તાથી લેખન કાર્યનો પુનઃ પ્રારંભ કર્યો. 1985-86માં વ્યથાના વીતક અને આંગળિયાત થકી સમગ્ર સાહિત્ય જગતમાં છવાઈ ગયા. દલિતોની ભાષા અને સંસ્કૃતિને જગતપટ પર ગૌરવભર્યું સ્થાન અપાવ્યું. જોસેફભાઈએ સાહિત્ય જગતમાં ડંકો વગાડ્યો. તેમની સિદ્ધિથી વંચિત સમાજ કોલર ઊંચો કરીને ગર્વથી બોલતો, અમારો માણસ. આવા ઊંચા ગજાના સાહિત્યકારે 14 નવલકથાઓ, 12 રેખાચિત્રો, 7 ટૂંકી વાર્તાઓ, 3 નિબંધ સંગ્રહો, 3 અહેવાલ સંગ્રહો, 4 સંપાદનો અને 2 સાહિત્યલેખોની સાથે એક પત્રકાર તરીકે પણ સાંપ્રત ઘટનાઓ અંગે અનેક વૈચારિક લેખોનું પ્રદાન કર્યું છે. જોસેફભાઈ અનેક એવોર્ડ સુવર્ણચંદ્રકોથી પોંખાયા. રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ, ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ, દલિત સાહિત્ય અકાદમીનો ડૉક્ટર બાબા સાહેબ એવોર્ડ, સાહિત્ય રત્ન સુવર્ણચંદ્રક, ક મા મુનશી સુવર્ણચંદ્રક, દર્શક સુવર્ણચંદ્રક વગેરે બહુમાનો તેમને પ્રાપ્ત થયા. આ એક દલિત લેખક તરીકેની પ્રથમ અને ઐતિહાસિક સિદ્ધિ લેખાશે.